અમદાવાદ લાઈવ સાથે હું છું શિવાની. 2020 માં ફ્લાવર શો જોવો પ્રવાસીઓને મોંઘો પડી શકે છે, કારણ કે એએમસી ની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટિકિટના દર હવે બમણા કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ટિકિટ અત્યાર સુધી 10 રૂપિયામાં મળતી હતી તેનો ભાવ 20 રૂપિયા, આ ઉપરાંત શનિ અને રવિવારનો ભાવ 50 રૂપિયા રાખવાનો નિર્ણય કરાયો છે. હાલ આ ભાવ વધારાને લઈને વિપક્ષે પ્રશાસનની કાર્યશૈલી સામે સવાલ ઉઠાવ્યા છે. તેવામાં કોર્પોરેશનના સત્તાધીશોનું કહેવું છે કે નાગરિકોની પ્રાથમિક સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે, ત્યારે જોવું એ રહેશે કે કોર્પોરેશનનો વિકાસલક્ષી પ્લાન રંગ લાવે છે કે કેમ, કે પછી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. ગત વર્ષે ટિકિટના દર 10 રૂપિયા હતા, આ વખતે સોમથી શુક્ર 20 રૂપિયા અને શનિ રવિ 50 રૂપિયાનો રેટ નાખવાનું નક્કી કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ, બાળકો, સિનિયર સિટીઝન, વિકલાંગ બધા જ લોકો માટે બધા જ દિવસ ફ્લાવર શોની એન્ટ્રી ફ્રી રાખવાનું નક્કી કર્યું છે. આ કરવા પાછળનો હેતુ જે પ્રમાણેની ભીડ અને વ્યવસ્થા ફ્લાવર શોમાં જોવા મળે છે તેને વધુ સુદૃઢ બનાવી શકાય અને આવનારા નાગરિકોને ઓછી તકલીફ પડે તે છે. માત્ર 10 રૂપિયા એન્ટ્રી ફી હતી, હવે આ એન્ટ્રી ફીમાં 100% વધારો એટલે 20 રૂપિયા કરવામાં આવી છે. આ ફી વધારાથી એવું લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગ્રીનરી અંગેની જાગૃતતાનો જે ઉદ્દેશ છે એ ક્યાંકના ક્યાંક ઉદ્દેશ ખલાસ થઈ જાય છે અને પૈસા કમાવાનો ઉદ્દેશ દેખાઈ આવે છે. તેથી કોંગ્રેસ પક્ષની માંગણી છે કે મિનિમમ ફી રાખવાથી વધારેમાં વધારે લોકો આ ફ્લાવર શોમાં જોડાઈ શકશે અને વધારેમાં વધારે લોકો ગ્રીનરી અંગે જાગૃત થશે તેવું કોંગ્રેસ પક્ષનું માંગણું.